નમસ્કાર ક્રેક જીપીએસસીમાં આપનું સ્વાગત છે લાસ્ટ ટાઈમ આપણે પીઆઈ વર્ગ બે જે મેથ્સનું પેપર લેવાયું એનો ફર્સ્ટ પાર્ટ જોયો કે કેટલાક મેથ્સના પ્રશ્નો જોયા હવે એ જ સિરીઝને આગળ લઈ જઈએ તો મેથ્સના અન્ય પ્રશ્નો જોઈએ તો એમાં બે પ્રશ્નો અહીંયા જે લખ્યા છે એ અંતર અને સમયને લગતા છે એક સરેરાશનો લગતો છે હવે આ જે પ્રશ્નો છે એ આમ જોતા એવું લાગે છે કે થોડા મોટા છે પરંતુ પ્રેક્ટિકલી પ્રશ્નો છે અને ખાસ કરીને એક્ઝામમાં હું વારંવાર કહેતો હોઉં છું કે મેથ્સ નથી પૂછાતું ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ પૂછાય છે એટલે કે તમારી મેન્ટલ એબિલિટી એ ચેક કરતા હોય છે તો એ પ્રકારના પ્રશ્નો આ કહી શકાય પ્રશ્નો ખૂબ જ સરળ છે અને સાથે સાથે આ ત્રણેય પ્રશ્નો એવા છે કે જેને તમારે ઓપ્શન્સ પરથી વધારે સરળ પડશે ઉકેલવા માટે પહેલો પ્રશ્ન લઈએ કે એક કાર સિત્તેર કિમી પ્રતિ કલાકની ઝડપે હવે હંમેશા માઇન્ડમાં યાદ રાખવાનું કે જ્યારે કિમી પ્રતિ કલાક કે એટલે તરત જ માઇન્ડમાં બીજી એક વાક્ય રચના બનવી જોઈએ કે એક કલાકમાં સિત્તેર કિમી સિત્તેર કિમી પ્રતિ કલાક એટલે એક કલાકમાં સિત્તેર કિમી કાપે બસ આટલું માઇન્ડમાં તમારે આ વાક્ય રચના ઉલટાવી અને બની જવી જોઈએ સિત્તેર કિમી પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે જો તેની ઝડપ બે કલાક બાદ દસ કિમી પ્રતિ કલાક જેટલી વધતી હોય તો ત્રણસો ને પિસ્તાળીસ કિમીનું અંતર કાપતા તેને કેટલો સમય લાગે એકદમ ઇઝી પ્રશ્ન છે જસ્ટ જોઈએ તો કે એક કાર સિત્તેર કિમી પ્રતિ કલાકની ઝડપે ગતિ શરૂ કરે છે એટલે કે સ્ટાર્ટિંગ સ્પીડ એની સિત્તેર કિમી પ્રતિ કલાકની છે એટલે કે દર કલાકે એ સિત્તેર કિમી કાપશે જો તેની ઝડપ બે કલાક બાદ દસ કિમી પ્રતિ કલાક જેટલી વધતી હોય એટલે કે બે કલાક બાદ એટલે બે કલાક તો આ ચાલશે જ સિત્તેર કિમી પ્રતિ કલાક હવે બે કલાક પછી એની ઝડપ શું થશે તો કે એસી કિમી પ્રતિ કલાક કારણ કે દસ વધી હજી જો વધારે લેવા જઈએ તો દર બે કલાકે એની ઝડપ વધતી હોય દસ કિલોમીટર પ્રતિ કલાક તો એની પછી ઝડપ શું થશે નેવું પછી કેટલી થશે તો કે સો થશે એટલે આ એક પ્રેક્ટિકલી વે થઈ ગયો હવે તમને ખ્યાલ આવી ગયો કે બે કલાક માટે તો સિત્તેરની ઝડપે જશે તો એક કલાકમાં સિત્તેર કાપે તો બે કલાકમાં કેટલું કાપે એકસો ને ચાલીસ એટલે કે બે કલાકમાં એ એકસો ને ચાલીસ સિત્તેર દુ એકસો ને ચાલીસ કિલોમીટર કાપશે તો હવે નેક્સ્ટમાં તો શું થયું તો કે નેક્સ્ટ બે કલાક એસી ની ઝડપે ચાલશે તો હવે ની ઝડપે ચાલે તો કેટલું કાપે તો કે એક કલાકમાં એસી બે કલાકમાં એસી દુ એકસો ને 160 કિલોમીટર કાપશે યાદ રાખવાનું છે કે આપણે થ્રી ફોર્ટી જવાનું છે થ્રી ફોર્ટી કિલોમીટર જવાનું છે હવે અહીંયા જોઈએ તો થોડીક નજર સાથે સાથે નાખતા જઈએ તો એકસો ચાળીસ અને 60 બસો અને ત્રણસો કિલોમીટર કાપી નાખ્યું આપણે આટલામાં હવે રહ્યું કેટલું પિસ્તાળીસ કિલોમીટર જ હવે બે કલાક ચાલવાની કોઈ જરૂર નથી તો હવે તમે જુઓ કે નેવું ની ઝડપ હવે આવી બે કલાક પછી દસનો વધારો થઈ ગયો તો નેવુંની ઝડપ એટલે શું થયું કે એક કલાકમાં નેવું કિમી પ્રતિ કલાક એક કલાકમાં એ નેવું કિલોમીટર કાપે પરંતુ આપણે એટલું જોઈતું જ નથી ત્રણસો તો કાપ્યું હવે કેટલું કાપવાનું છે પિસ્તાળીસ કિમી જ કાપવાનું છે તો એક કલાકમાં નેવું કાપતો હોય તો પિસ્તાળીસ કિમી કાપતા કેટલું કેટલો સમય લાગે તો કે પિસ્તાળીસ તો અડધું થયું એનું તો એક કલાકમાં નેવું કિલોમીટર જાય તો પિસ્તાલીસ કિલોમીટર માટે માત્ર ને માત્ર અડધો કલાક એટલે કે ત્રીસ મિનિટ આપણે કહી શકીએ ત્રીસ મિનિટ લાગે તો થઈ ગયું ટોટલ ત્રણસો ને પિસ્તાલીસ કિલોમીટર તો હવે કુલ સમય કેટલો લાગ્યો તો કે બે કલાક અહીંયા લાગ્યા સિત્તેરની ઝડપે બે કલાક એસીની ઝડપે અને ત્રીસ મિનિટ નેવું ની ઝડપે તો બે અને બે ચાર ને ત્રીસ ચાર કલાક ત્રીસ મિનિટ આ થોડું સમજાવતા કદાચ વાર લાગે પરંતુ પ્રેક્ટિકલી એકદમ ઈઝી છે તરત જ તમને ખ્યાલ આવી જાય બીજો એક પ્રશ્ન છે છસો કિમીની હવાઈ મુસાફરીમાં અંતર છસો આપી દીધું છે ખરાબ હવામાનને કારણે વિમાનને ધીમું કરવામાં આવે છે એટલે કે સ્પીડ ઘટાડશે આ ટ્રીપ દરમિયાન તેની સરેરાશ ઝડપ બસ્સો કિમી પ્રતિ કલાક જેટલી ઘટાડવામાં આવે છે સરેરાશ ઝડપ બસ્સો કિલોમીટર પ્રતિ કલાકની ઘટાડવામાં આવે છે એનો અર્થ આપણે તો એવું જ માનવાનું કે જેટલી હતી એના કરતાં હવે બસો ઘટી ગઈ છે અહીંયા સરેરાશ જ લેવી પડે કારણ કે એની સ્પીડ વધે ઘટે વધે ઘટે એમ કરતાં સરેરાશ બસો ઓછું થઈ જાય છે એટલે આપણે એ જ વસ્તુ માનવાની કે એની બસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ એની ઓછી થઈ ગઈ તેને કારણે ઉડ્ડયનનો સમય ત્રીસ મિનિટ જેટલો વધારે લાગે છે થર્ટી મિનિટ વધારે થાય છે કારણ કે સ્પીડ ઘટી સમય વધે ત્રીસ મિનિટ જેટલો વધી જાય છે તો મૂળ હવાઈ મુસાફરીનો સમય કેટલો હશે તો એક્ઝેક્ટલી પહેલા જે શરૂઆતમાં છે મૂળ હવાઈ મુસાફરીનો સમય કેટલો હશે એ આપણે શોધવાનું છે તો એનો અર્થ એવો થયો કે એણે જે પ્રશ્નો પૂછ્યા છે કે મૂળ હવાઈ મુસાફરીનો જે સમય છે એ કેટલો હશે તો એનો અર્થ પ્રશ્ન એવો પૂછતા હોય તો જવાબ એના જ આપ્યા હોય એનો અર્થ કે અહીંયા નીચે જે જવાબ આપ્યા છે એ શેના આપ્યા છે તો કે મૂળ હવાઈ મુસાફરીનો સમય તો ઓપ્શન પરથી ખૂબ જ ઈઝી પડશે આ માની લો કે મૂળ જે સમય હતો એ એક કલાકનો છે તો આ એક કલાકનો મૂળ સમય લાગતો હોય તો એનો અર્થ બીજા શું થાય કેટલા કિમી કાપવાનું છે છસ્સો કિમી છસ્સો કિમી કાપતા એક કલાક લાગે તો મેં હમણાં જ કહ્યું હતું તમારા માઇન્ડમાં વાક્ય રચના બદલાવો સિત્તેર કિમી પ્રતિ કલાક એક કલાકમાં સિત્તેર કિમી તો અહીંયા એક કલાક જો મૂળ ઝડપ હોય એક કલાકમાં મૂળ સમય લાગતો હોય તો એક કલાકમાં કેટલું કાપે છે છસો કિમી કાપે છે એક કલાકમાં છસો કિમી તો એની ઝડપ શું થઈ ગઈ છસો કિમી પ્રતિ કલાક છસો કિમી પ્રતિ કલાકની ઝડપ થઈ કિમી પર બરાબરની તો એની સ્પીડ મળી ગઈ અવરજસ્ત અંદર જઈએ તો એક કલાકમાં આટલું કાપી નાખશે પરંતુ આ એક ખરાબ પરિસ્થિતિના કારણે એની ઝડપ બસો કિમી પ્રતિ કલાક જેટલી ઘટાડવામાં આવે છે એનો અર્થ કે છસો હતું પણ બસો ઘટાડી દેશે તો હવે સ્પીડ કેટલી થઈ ગઈ ચારસો કિમી પ્રતિ કલાકની ઝડપે એ વિમાન જાય છે ચારસો કિમી પ્રતિ કલાકની ઝડપે જતું હોય તો એને કાપવાના કેટલા છસો કિમી કાપવાના છે સિક્સ હંડ્રેડ કિમીનો એની જે મુસાફરી છે છસો કિલોમીટરની છે જો ચારસોની ની સ્પીડ હોય તો એનો અર્થ પાછું માઇન્ડમાં વાક્ય બદલાવો ચારસો કિમી પ્રતિ કલાક એક કલાકમાં ચારસો જાય તો એક કલાકમાં ચારસો જાય તો હવે કેટલું બાકી રહ્યું હજી તો બસો બાકી રહ્યું એનો મતલબ કે એનાથી અડધું તો એક કલાકમાં ચારસો જાય તો ત્રીસ મિનિટમાં બીજું બસો જાય એટલે ટોટલ ટાઈમ શું લાગ્યો એક કલાક ત્રીસ મિનિટ હવે જસ્ટ ચેક કરીએ એણે શું કહ્યું હતું કે જેને કારણે ઉડ્ડયનનો સમય ત્રીસ મિનિટ જેટલો વધી જાય છે બરાબર છે ત્રીસ મિનિટ વધી ગયું હવે તો દોઢ કલાક લાગ્યો તો એનો અર્થ પહેલનો ઓપ્શન તમે ચૂઝ કર્યો એ એક કલાક સાચો આન્સર છે હવે બીજું કંઈ ચેક કરવાની કોઈ જરૂર નથી તો આ ઓપ્શન પરથી ખૂબ જ સરળ પડે એક અગિયાર સભ્યોની ક્રિકેટ ટીમનો કેપ્ટન છવ્વીસ વર્ષનો છે અને વિકેટકીપર તેનાથી ત્રણ વર્ષ મોટો છે એટલે પ્રશ્ન વાંચો ત્યારે થોડું માઇન્ડમાં વિચારી લેવાનું કે કેપ્ટન વર્ષનો છે અને તેનાથી વર્ષ મોટો છે છે જો તે બંનેની ઉંમર બાદ કરવામાં આવે બાકીના સભ્યોની સરેરાશ ઉમર આખી ટીમની સરેરાશ ઉમર કરતા એક વર્ષ ઓછી થાય છે તો આખી ટીમની સરેરાશ ઉંમર કેટલી થશે હવે અહીંયા પ્રશ્ન શું પૂછ્યો આખી ટીમની સરેરાશ ઉંમર કેટલી થશે એનો અર્થ નીચે જે ઓપ્શન્સમાં આન્સર આપ્યા છે એ કોના આપ્યા હોય તો કે આખી જે ટીમ છે એની સરેરાશ ઉંમરના આપ્યા હોય આખી ટીમ અને કોની છે તો કે એક જીકેનો પ્રશ્ન છે અથવા તો એને સાથે સાથે આપી પણ દીધું છે કે અગિયાર સભ્યોની ક્રિકેટ ટીમ માની લો કે આવું ના આપ્યું હોય અને માત્ર ને માત્ર ક્રિકેટ ટીમ આપ્યું હોય તો પણ તમારે વિચારી લેવું પડે કારણ કે સ્પોર્ટ્સ આપણને પણ ખ્યાલ છે કે ક્રિકેટમાં અગિયાર ખેલાડી હોય તો આ કદાચ આ અગિયાર સભ્યોની ક્રિકેટ ટીમ ના આપી હોય તો પણ ત્યારે અગિયાર આપણે વિચારી લેવાનું છે આખી ટીમની સરેરાશ કેટલી થશે તો આ માની લો કે આખી ટીમની સરેરાશ ચોવીસ વર્ષ છે ચલો ઓપ્શન પરથી જઈએ તો આખી ટીમની સરેરાશ ચોવીસ વર્ષ છે આ એવરેજ આપી દીધી આખી ટીમ એટલે કેટલી જણની યસ હું વારંવાર કહું છું કે અગિયારનો જે શોર્ટકટ છે તમારે યાદ રાખવાની કારણ કે ખૂબ જ ઉપયોગી છે અહીંયા તમે જુણ્યા અગિયાર કરો એટલે તમને તરત જ બસો ચોસઠ મળે યાદ કરાવવાની જરૂર મને નથી લાગતી જસ્ટ જો કોઈને કદાચ ખ્યાલ ના હોય તો હું અગિયાર વડે ગુણાકાર બે આંકડાનો બતાવી દઉં છું માની લો કે અહીંયા ચોવીસ છે અને તમારે અગિયાર વડે ગુણાકાર કરવાનો છે શું કરવાનું તો કે બે બાજુ તમારે બે અંક લખી રાખવાના જે છે વચ્ચેનું ટોટલ કર દો બે ને ચાર છ તો અગિયાર વડે ગુણાકાર થઈ ગયો એટલે આ માનસિક પ્રક્રિયા જ છે સપોઝ એમ કે સત્તર ગુણ્યા અગિયાર કરવા છે મારે શું કરવાનું કે સત્તર આમ છૂટા લખવાના વચ્ચે એનો સરવાળો કરી દેવાનો સાત અને એક આઠ એકસો ને સત્યાસી તો આ અહીંયા આ ટ્રીક અંદર કામ આવશે ચોવીસ ગુણ્યા અગિયાર તો બસો ને ચોસઠ થયા હવે આ તો ટોટલ આવ્યું એમાં શું કરે છે તો કે કેપ્ટન છવ્વીસ વર્ષનો છે ને વિકેટકીપર ત્રણ વર્ષ મોટો છે એટલે છવ્વીસ અને બીજો છે એ ઓગણત્રીસ નો છે એક છવ્વીસ નો એક ત્રણ વર્ષ મોટો એટલે ઓગણત્રીસ નો છે જો તે બંનેની ઉંમર બાદ કરવામાં આવે એટલે આ બંને નીકળી જશે પહેલા તો એ વિચારો કે બંને જણ નીકળી જાય એટલે રહ્યા કેટલા તો કે અગિયાર માંથી બે ગયા અગિયાર હતા એના બદલે હવે કેટલા રહેશે નવ રહેશે થોડું પ્રેક્ટિકલ એપ્રોચ અને સ્પીડ રાખશો તો તમારે આ પ્રશ્ન તરત થઈ જશે બાદ કરવામાં આવે તો બાકીના સભ્યોની સરેરાશ સરેરાશ આખી ટીમની કરતાં એક વર્ષ ઓછી થાય છે હવે જો એક વર્ષ ઓછી થઈ જતી હોય એનો મતલબ કે કેટલી થાય છે તેવીસ થાય છે ચોવીસ હતી પહેલા એના બદલે માઇનસ વન થઈ ગઈ તો ત્રેવીસ થઈ એટલે કે આ ત્રેવીસ ગુણ્યા નવ જે આવે એમાં બે સભ્યોની ઉંમર નહીં હોય આટલું માઇન્ડમાં થાય ત્રેવીસની એવરેજ અને આ જે નવ છે એને તમે નવ જણ છે તો એનું જે ટોટલ થશે એની ઉંમરનો સરવાળો થશે એમાં આ બંનેની ઉંમર નહીં હોય તો વિચારો કે આ બંનેની ઉંમર થાય કેટલી કે છવ્વીસ અને ઓગણત્રીસ છવ્વીસ તો બાવન અને ત્રણ એટલે પંચાવન એટલે આ પંચાવન નીકળી જાય અને જે જવાબ આવે આ બંનેનો ગુણાકાર આવવો જોઈએ તો પંચાવન સપોઝ નીકળે તો અહીંયા શું આવે તો કે ચૌદ માંથી પાંચ જાય તો નવ અહીંયા પાંચમાંથી પાંચ જાય તો ઝીરો જોકે આટલું બધું કરવાની જરૂર નથી અને બસો નવ એટલે આ તમને બસો નવ જે મળ્યું એ શું થશે આ બંનેનો ગુણાકાર આવવો જોઈએ તો અહીંયા ચેક કરો નવ તરી સત્યાવીસ થાય એવો કોઈ આંકડો છે જ નહીં ગુણાકાર કરવાની જરૂર નથી માત્ર તમે જોશો તો પણ ખ્યાલ આવી જશે કે નવ તરી સત્યાવીસ થાય એટલે સાત આવવું જોઈએ મતલબ કે આ પોસિબલ નહીં બને બીજો ઓપ્શન જોઈએ તો બીજા ઓપ્શનમાં શું આપ્યું છે ત્રેવીસ વર્ષ આપ્યું છે તો જસ્ટ માઇન્ડમાં વિચારો કે ત્રેવીસ કોની થાય અગિયાર અગિયાર જણની થોડું સ્પીડી કરીએ ત્રેવીસ આમ લખો વચ્ચે પાંચ લખી દો બેનો સરવાળો થઈ ગયો બસો તેપન હવે એમાંથી શું કરવાનું છે કે પંચાવન બાદ કરીએ પંચાવન બાદ કરીએ તો જવાબ શું આવવો જોઈએ તો અહીં ત્રેવીસમાંથી શું થઈ જાય બાવીસ થઈ જાય કેટલા જણ નવ જણા નવ દુ એકમનો અંક અઢાર આવવો જોઈએ આવે છે તો કે ચેક કર લો બસો વિચારી લો ને બીજા બસો તેપનના બદલે બસો પંચાવન વિચારો બસો પંચાવનમાંથી પંચાવન જાય તો આ ત્રણને સાઈડમાં મૂકો એટલે કે બે પ્લસ કર્યા છે અહીંયા બસો પંચાવનમાંથી પંચાવન જાય તો બસો વધે આ બે પ્લસ કર્યા તો એને કાઢ નાખો તો એકસો અઠ્ઠાણું અને જોઈ લો બાવીસ ગુણ્યા નવ એકસો અઠ્ઠાણું થાય એનો મતલબ કે આ સાચી સરેરાશ છે તો બી ઓપ્શન સાચો છે ઓપ્શન પરથી તમે ગણી શકો છો એટલે ખૂબ જ ઇઝી પ્રશ્નો અહીંયા પૂછવામાં આવ્યા છે જો કે આમ જોવા જઈએ તો ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડની દૃષ્ટિએ આ યોગ્ય પ્રશ્ન છે તમારા માઇન્ડને ત્યાં ચેક કરવા માટે અને પ્રેક્ટિકલી એપ્રોચ આમાં ખૂબ જ જરૂરી છે તો નેક્સ્ટમાં નવા પ્રશ્નો સાથે મળીશું આપના મિત્રોને આ વિડીયો ચોક્કસથી શેર કરજો થેન્ક યુ